નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. એએમટીએસ કંડક્ટરોની 2 મહિનાની ચાલતી હડતાલનો આવ્યો અંત. વર્લ્ડ ઓર્ગન ડે ના અવસરે કિડની હોસ્પિટલ ખાતે કેડેવર દાતાનું કરાયું સન્માન. માધાપર ચોકડી પાસે આધુનિક પિકઅપ એસટી સ્ટેન્ડ નું લોકાર્પણ કરતા મંત્રી વલ્લભ કાકડી. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત યોજાયું. એએમટીએસ ના કંડક્ટરોએ 2 મહિનાની જૂની હડતાલનો ગઈકાલે સુખદ અંત આવ્યો હતો. એએમટીએસ માં કોન્ટ્રાક્ટથી રાખવામાં આવેલા કંડક્ટરો તેમના વેતનના વધારામાં વધારો કરવા સહિતની 11 જેટલી માંગણીઓને લઈને દિવાળી પહેલા હડતાલ પર ઉતરી ગયા હતા. હડતાલ પર ઉતરેલા કંડક્ટરોને સહાનુભૂતિપૂર્વક સાંભળવાનો બદલે હડતાલની અવગણના કરવાનું વહીવટી તંત્રના અધિકારીઓએ અપનાવ્યું હતું, જેના કારણે શહેરીજનોને દિવાળીના તહેવાર અને ત્યારબાદ દરરોજ બસ સ્ટેન્ડ પર બસોની રાહ જોઈ કંટાળીને શટલ રિક્ષામાં બેસવું પડતું હતું. શહેરીજનોની હાલાકી અને એએમટીએસ ની હડતાલની સ્થિતિ અંગે ભાજપ મોવડી મંડળ સુધી ફરિયાદ પહોંચી અને ત્યારબાદ મેયર અને ગૌતમ શાહ હડતાલનો અંત લાવવા માટે કંડક્ટરો તેમજ યુનિયન સાથે વાટાઘાટો કરવા માટે કમિટીની રચના કરી હતી. ગઈકાલે સાંજે હડતાલિયા કંડક્ટરોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી 2 કલાકની લાંબી બેઠક બાદ તેનો સુખદ સમાધાન થયું હતું. તેની વિગતો આપતા મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણભાઈ પટેલ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેએ જણાવ્યું કે કંડક્ટરોને તેમના વેતનમાં વધારો કરવા અંગે હાઈકોર્ટના આદેશનું પાલન કરાશે. તેમાં કંડક્ટરો જેટલા દિવસ ફરજ પર બજાવશે તેટલા દિવસ માટે જ પગાર વધારો ચૂકવવામાં આવશે. કોન્ટ્રાક્ટરોના કંડક્ટરોને વધુ દિવસ કામ મળી રહે તે માટે સોમવારથી 800 બસો નિયમિત રોડ પર મૂકવાનો પ્રયાસ કરવામાં આવશે. આમ હડતાલ સમેટાઈ જતા સુખદ અંત આવ્યો હતો અને પ્રજાજનોને પડતી મુશ્કેલી નિવારી જશે તેવું પણ તેઓએ જણાવ્યું. આરોગ્ય સંબંધિત યોજનાઓની સેવા ગરીબોમાં ગરીબ માનવી સુધી પહોંચે અને આર્થિક સહાય દ્વારા નાગરિક સ્વાસ્થ્યતાની ચિંતન રાજ્ય સરકાર કરે છે તેમ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ કિડની હોસ્પિટલ ખાતે 7મા વર્લ્ડ ડોનેશન ડે નિમિત્તે કેડવર દાતાઓનું સન્માન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ તથા અન્ય મહત્વની આરોગ્યલક્ષી સેવાઓને અમલમાં મૂકી ગરીબ લાભાર્થીઓને મદદ કરી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત 9 જાત શિશુ 14 વર્ષના તમામ બાળકો વિદ્યાર્થીઓને આરોગ્ય તપાસણી દરમિયાન સારવાર અને વિનામૂલ્યે કેન્સર, કિડની, હૃદય જેવા ગંભીર રોગોને સારવાર ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવશે. જેમનું મગજ મૃત છે પરંતુ શરીર જીવંત છે તેવાઓને હૃદય, કિડની તથા અન્ય અવયવોનું સફળ પ્રત્યાર્પણ અને અન્ય એક વ્યક્તિને જીવતદાન પ્રદાન કરનાર દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કિડની હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના 48 દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર ડોક્ટર રાજેન્દ્ર કાબરિયા અને વર્ષાબેન ત્રિવેદીનું પણ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંવેદનસભર આ કાર્યક્રમમાં ડોક્ટર એચ એલ ત્રિવેદીએ અનુરોધ કરતા જણાવ્યું કે ઓર્ગન ડોનેશન એ તો આત્માનો પરમાત્મા સાથેનો સીધો સંબંધ છે. આ કાર્યક્રમમાં વધુ ને વધુ લોકો જોડાય, સ્વેચ્છાએ જોડાય તે ખૂબ જ જરૂરી છે. આ કાર્યક્રમમાં માધવ રામાનુજ, ડોક્ટર પાંજલ મોદી, દાતાઓ અને તેમના પરિવારજનો, તબીબો તથા કિડની હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના એસટી તંત્રને સુવિધા અને આધુનિકરણના લોકભોગ્ય બનાવવા માટે 2600 બસો આવનારા 6 માસમાં રસ્તા ઉપર દોડતી કરવામાં આવશે, જેમાં એસી અને લાંબા અંતરની રૂટ માટે સ્લીપર કોચ ધરાવતી બસોની સુવિધા વધારવામાં આવશે. તેમજ રાજકોટના માધાપર ચોકડી ખાતે પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું. દરેક સ્ટેન્ડ પર પ્રવાસીઓને જરૂરિયાત મુજબ નાની મોટી બસની સંખ્યા નક્કી કરાશે. ઓનલાઈન બુકિંગ તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટ બુકિંગ કરી સહાય તેવી વ્યવસ્થા અમલી કરાશે, જેમાં એમ પણ વિશેષમાં
મંત્રીએ જણાવ્યું હતું. એસટી બસ તંત્ર કેમ વધુ સશક્ત અને વધુ સુવિધાલક્ષી બને તે માટે સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓએ એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન મંત્રી વલ્લભ કાકડિયાની અધ્યક્ષતામાં કરાયું હતું. હાલમાં તંત્ર દ્વારા ઓનલાઈન બુકિંગ પર 5% અને ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ બુકિંગ અને દૈનિક મુસાફરી કરતા મુસાફરોને 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. માધાપર ચોકડી પાસે નિર્માણ પામેલા પિકઅપ સ્ટેન્ડમાં ઓનલાઈન બુકિંગ કાર્ડ દ્વારા ટિકિટ બુકિંગ થઈ શકે છે. તે માટે સ્વાઇપ મશીનની સુવિધા અને વેઇટિંગ લોન્જ, પાણી તેમજ યુરિનલ તેમજ સવારે 6 થી રાતના 10 સુધી પૂછપરછ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા આમ જણાવવામાં આવ્યું. આવનારા સમયમાં રાજકોટના વિકાસને ધ્યાનમાં લેતા ગ્રીન લેન્ડ ચોકડી અને ગોલ્ડન ચોકડી તેમજ કાલાવાડ રોડ પર આવા પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ પણ કરવામાં આવશે. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના સભ્ય તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તે દિશામાં રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે. લોકોની પ્રાથમિક જરૂરિયાત એવા પાણીની સમસ્યાને કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે નક્કર પગલાં લીધા છે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. સુરેન્દ્રનગર દુધરેજ નગર પાલિકાના આઉટગ્રોથ વિસ્તાર રતનપર અંદાજિત રૂપિયા 6.35 કરોડની પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમમાં પશુપાલન મંત્રી બાબુભાઈ બોખેરિયાએ આ અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન મંત્રી જસાભાઈ બારડે સમારંભના મુખ્ય મહેમાન પદેથી પ્રવચન આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો કરી છેવાડાના નાગરિકની ચિંતા કરી છે. કોઈ પણ નાગરિકને પીવાનું પાણી, શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારે ખાસ આયોજન કર્યું છે અને આ ઉપરાંત રાજ્ય સરકારે લોકસંવાદ સેતુ કાર્યક્રમ શરૂ કરી લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિકાલ કરવાનો કાર્યક્રમ પણ કરી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય વર્ષાબેન દોશીએ જણાવ્યું કે આઉટગ્રોથ વિસ્તારની રતનપરથી આશરે 14,000ની વસ્તીને આ યોજના પૂર્ણ થતા નર્મદાનું શુદ્ધ પાણી પીવાનું નિયમિત મળી રહેશે, જેથી પીવાના પાણીની મુશ્કેલીઓનો અંત આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા ગ્રામજનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.